નો અસર થાય નહીં. જી આ વાત સાચી છે એકદમ. લલિતભાઈ આપને પૂછવા માંગીશ કે આરોપીના કપડાં મેળવવાના બાકી છે, આ પ્રકારની સરકારી વકીલ દ્વારા દલીલ કરવામાં આવી છે કે મેડિકલ તપાસ પણ કરાવવાની બાકી છે, તો 12 વર્ષ પછી મેડિકલ તપાસમાં શું મળશે? એવું નથી લાગી રહ્યું કે આ કેસ નબળો પાડવામાં આવી રહ્યો છે? નિષ્ઠાપૂર્વક જો કાર્યવાહી કરવામાં આવે તો કેસ હજુ પણ મજબૂત થઈ શકે. જો જેમણે ફરિયાદ કરી છે એમની ફરિયાદ ખરેખર જ સાચી હોય તો ફોરેન્સિક સાયન્સ ઘણું બધું આગળ વધી ચૂક્યું છે. એટલે 12 વર્ષ હોય કે આપણે હજારો વર્ષ જૂના, કરોડો વર્ષ જૂના ડાયનોસોરના હાડકા ઉપરથી આખો ડાયનોસોર કેવું હતું કે આખું પક્ષી કેવું લાગતું હતું એના વૈજ્ઞાનિકો ચિત્રો તૈયાર કરી શકે છે, એના હાડકાઓ ભેગા કરીને બનાવી શકે છે. તો ફોરેન્સિક સાયન્સ પણ એક વાળના આધારે કે માટીમાં એક લોહીના નમૂનાના આધારે કે વર્ષો જૂના પાણીના ટીપાના આધારે કે બીજા કોઈ પણ તત્વના આધારે કેસ ઉકેલી શકવા સક્ષમ છે. સવાલ એ નથી કે ઉકેલી શકાય કે નહીં, સવાલ એ છે કે પોલીસ એ માટેની કાર્યવાહી કરે છે કે નહીં. ઘણીવાર કેસમાં એવું બનતું હોય છે કે પોલીસ જરૂરી કાર્યવાહી આગળ વધવા જ ન દે કે ભાઈ ફોરેન્સિક તપાસ ઘટના સ્થળ તરત જ થવી જોઈએ. દીપેશ અભિષેક મૃત્યુ કેસ છે તો લાશોને ત્યાંથી હટાવ્યા વગર ફોરેન્સિક તપાસ કરી હોત તો પરિણામ અલગ આવ્યું હોત, પણ ત્યાંથી લાશો અલગ જગ્યાએ લઈ જવાય, પછી તપાસ થાય, પોસ્ટમોર્ટમ થાય, આ થાય તે થાય અને એમાં ઘણો સમય પસાર થઈ જાય. એટલે ફોરેન્સિક સાયન્સને પછી અડચણો નડે. અને ઘણા ખરા કિસ્સામાં તો પોલીસ કાં તો એમને કેસ સોલ્વ કરતા આવડતું નથી ને કાં તો એમને કરવો હોતો નથી, એટલે ફોરેન્સિક સાયન્સને યોગ્ય સમયે દાખલ થવા જ નથી દેતા. બહુ પાછળથી આવે તો પછી એ આવવાનો કોઈ મતલબ નથી રહેતો. એટલે 12 વર્ષ જૂનો કેસ હોવા છતાં પણ જો નિષ્ઠાપૂર્વક કામ કરવામાં આવે તો એમાંથી તથ્યો તો મળી શકશે. જી રુઝન, આપને પૂછવા માંગીશ કે આસારામને અમદાવાદમાં સેફ પેસેજ અપાયાની પણ ચર્ચા ચાલી રહી છે, વર્ષો જૂની ઘટના પુરવાર કરવી પણ અઘરી લાગે છે, તો શું લાગે છે કે કેસ કઈ દિશામાં જશે? તમે સાચું કહ્યું છે આ સેફ પેસેજની વાત, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આશારામ બાપુના ગુજરાત કનેક્શન્સ કેવા છે, એટલે એમાં વી કે નોટ કે નવી વાત નથી, એ પહેલાંથી જ કનેક્શન્સ ગુજરાત કનેક્શન્સ છે. એટલે મેજરલી જેના અહીંયા બધા કેસીસ છે એમાં આશારામ બાપુને કશું કોઈ અત્યાર સુધી કશું ખાસ થયું નથી, આ કોઈ પગલાં લેવાયા નથી. એટલે ધેર કેન બી અ પોસિબિલિટી કે ધેટ કેન બી સમથિંગ લાઇક અ સેફ પેસેજ. પણ કમિંગ બેક ટુ વોટ યુઆર ધીસ થિંગ ઇઝ કે અગર આ જે પીડિતાએ જે કેસ નોંધાયો છે 12 વર્ષ પછી, તો ઇટ ઇઝ નાઉ વેરી ઇમ્પોર્ટન્ટ. હું તો કહું છું કે એક બેન બહાર આવી છે એનાથી આઈ એમ શ્યોર કે બીજી બહેનોને બી હિંમત આવશે અને બીજી બહેનો બી બહાર આવશે, એ અત્યારે ઇમ્પોર્ટન્ટ ચીજ છે. અને બીજી બહેનો બી બોલશે, કારણ કે અત્યારે મારા માટે અગેન રિપીટિંગ કે 12 વર્ષ ઇઝ નોટ અ બિગ થિંગ, કે 12 વર્ષ પહેલા હતું દેટ મીન્સ કે થયું જ ના હોય, દેટ ઇઝ અ પોસિબિલિટી કે થઈ શક્યું હોય છે. પણ નાઉ એઝ ઈ સાહેબે બરોબર કીધું કે જે આપણે ફોરેન્સિક સાયન્સનો જે આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ આપણે અગર વ્યવસ્થિત કરશું તો થશે. પણ મારા ખ્યાલે અત્યારે જે પોલીસ વિલ કહેવાય યા જે પોલિટિકલ વિલ કહેવાય એ હજી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અગર એ હશે તો આખો કેસ સેટલ સોલ્વ થવાનો છે, ના તો પાછી આપણે શું કહેવાય ભયો ભયો વાળું કેસ છે આ તો. જી સુનિલભાઈ, આપને પૂછવા માંગીશ કે આસારામને જે રીતે વાત કરી એ રીતે અમદાવાદમાં સેફ પેસેજ અપાયાની ચર્ચા છે, તો આ સેફ પેસેજ આપવાની જે વાત છે તે કેટલી રાજકારણ પ્રેરિત છે અને કેટલું રાજકારણ આની પાછળ છે? ચોક્કસ જોઈ શકાય છે કે આસારામજીની સામે અગાઉ જે અમદાવાદમાં કેસ થયા છે તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી અને એ બે બાળકોના મૃત્યુ બદલ એમની કોઈ પણ જાતની પૂછપરછ થઈ નથી. જે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં પોલીસે એમની સાથે કયા પ્રકારનો વ્યવહાર કર્યો છે, એટલે એમને અમદાવાદમાં પૂરતું પ્રોટેક્શન આપવામાં આવી રહ્યું હતું. 5 વર્ષ એ કેસને થયા પછી પણ એ બાબતમાં કોઈ પણ જાતનો ન્યાય આજ સુધી પણ થયો નથી અને આજ સુધી પણ એવા કોઈ પગલાં લેવાયા નથી. ખરેખર એક શંકા પહેરે એવું પોલીસનું પણ એક વર્તન છે કે જે દરમિયાન આ કેસ થયો હતો એ દરમિયાનમાં જે કોઈ સત્તાધીશોએ કામ કર્યું છે એ પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ તરફ એક શંકાની સોય ચિંધાય છે કે એ લોકોએ કઈ રીતે આ કેસ હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર જો પોલીસના આટલા ઉપરી અધિકારીઓ પણ આવા એક સામાન્ય મૃત્યુના કેસ માટે આ પ્રકારની કાર્યવાહી કરતા હોય તો આપણા પોલીસ તંત્ર તરફ આપણને પણ વિશ્વાસ ઉઠી જાય એ પ્રકારની આપણે કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે. અને એના બાદ ફરી પાછો જ્યારે આવો બીજો કોઈ કેસ બને છે ત્યારે પણ પોલીસ એ રીતની કાર્યવાહી કરે છે કે જેમાં ક્યાંય પણ એ કેસ તે નથી થવામાં આવતી. તો ખરેખર આપણે પહેલાં તો એ સંશોધન કરવાની જરૂર છે કે આ કયા લોકો એ કેસ હેન્ડલ કરે છે અને કઈ રીતે કરે છે અને કોની ઇન્ફોર્મેશન પ્રમાણે અથવા તો કોના ઇશારા હેઠળ આ રીતની કાર્યવાહી થાય છે. શું ખરેખર પોલીસની પાસે આ જ એક સિસ્ટમ છે કે જે રીતે કાર્યવાહી થવી જોઈએ? અને જો આ રીતે થતી હોય તો એની પાછળના જવાબદાર અધિકારીઓ જે કોઈ હોય એ એમના કરતાં પણ વધારે દોષી છે. અને આવા ગુનેગારોને જો છટકવા માટેના રસ્તાઓ આ પ્રકારની આપણી પોલીસ ઊભી કરે તો તેનાથી સમગ્ર ગુજરાતની જનતાનો આપણા પોલીસ તંત્ર ઉપરથી અને આપણી જે રાજકીય વ્યવસ્થા છે એની ઉપરથી વિશ્વાસ ઉઠી જાય
અને સામાન્ય લોકોને જે અહીંયા સુરક્ષાનો જે ભાવ લાગવો જોઈએ તેમાં ખરેખર એવો એક પિક્ચર ઊભું થશે કે જેમાં રાજકીય દબાણ અને પોલીસ તંત્રના જે જવાબદાર બિનજવાબદાર કાર્યવાહી હેઠળ આપણા તમામ લોકોને તમામ ગુજરાતના નાગરિકોને એક એવી શંકા થશે કે અહીં અમારા ભવિષ્યનું શું થશે. જી સુનિલભાઈ જે રીતે કહ્યું એ રીતે દીપેશ અભિષેક કેસમાં પણ હજુ સુધી કોઈ ચુકાદો નથી આવ્યો, કોઈ ન્યાય નથી મળ્યો. જી લલિતભાઈ આપને પૂછવા માંગીશ કે આજે આસારામ સામે જે બળાત્કારનો કેસ છે એ તો 12 વર્ષ જૂનો છે, પણ દીપેશ અભિષેકનો કેસ એટલો જૂનો નથી. સાથે જે દીપેશ અભિષેકના પરિવારજનોએ હાલમાં જ ધરણા કર્યા હતા, પરંતુ છેલ્લા દિવસે તેમની મંજૂરી પણ રદ કરી દેવામાં આવી. શું કહેશો આપ આ દીપેશ અભિષેકના કેસને લઈને? આપણે એવું માનીએ છીએ કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ, પણ દીપેશ અભિષેકના મા બાપને જો ધરણા કરવાની છૂટ ન મળતી હોય તો એ કયા પ્રકારની લોકશાહી હોય? એટલે આમાં બહુ સ્પષ્ટ છે કે સરકારે એવું ઇચ્છતી જ નથી કે એના વિરુદ્ધ અથવા તો એને ન ગમે એવી કોઈ કાર્યવાહી થાય. એ આસારામ વિરુદ્ધ પોલીસ તપાસ હોય કે બીજા કોઈ સરકારી કૌભાંડો હોય કે લોકપાલ લઈ આવવાની વાત હોય, મતલબ કે પોલીસ તો ઠીક છે, પોલીસની દાનત પણ પેલી નથી જ એટલી અણીશુદ્ધ નથી જ, પણ વધુ તો રાજકીય દાનતનો અહીંયા ફરીથી એ જ સવાલ થાય છે કે તમે કોઈ માણસો ધરણા કરવા પણ ન બેસી શકે એવા બધા, એટલે મતલબ કે સરકાર ડરપોક થાય છે આમાં તો સાબિત. કારણ કે સરકાર પહેલાં 2-4 વાલીઓથી દીપેશ અભિષેકના માતા પિતાથી અને ભેગા થતા લોકોથી ડરે છે. જો ગુજરાત સરકાર કે બીજા કોઈ પણ રાજ્યની સરકાર કે ભારત સરકાર આવા ધરણાઓનો પરમિશન રદ કરવા માંડે અને ધરણાઓથી જ ડરવા માંડે તો એ કયા પ્રકારની લોકશાહી અને કયા પ્રકારની હિંમતવાન સરકાર ગણવી આપણે? જી સુનિલભાઈ આપને પૂછવા માંગીશ કે આસારામના સાધકો એક મોટી વોટ બેંક છે અને આવામાં તેમની તરફદારી કે તેમનો વિરોધ કરવામાં કોને કેટલું નુકસાન જઈ શકે છે? આસારામના સાધકો રાજકીય રોલ કરી રહ્યા હશે અને જે પ્રકારની કાર્યવાહી થાય છે તેમાં એવું સ્પષ્ટ જણાય છે કે આસારામના જેટલા પણ સમર્થકો છે અથવા તો એમની આસારામની જે કંઈ પ્રવૃત્તિ છે એની સાથે જોડાયેલો એક મોટો વર્ગ છે. કારણ કે ત્યાં દવાઓનો વ્યવસાય ચાલે છે, પબ્લિકેશનનો વ્યવસાય ચાલે છે, યોગ અને સાધનાઓનો વ્યવસાય ચાલે છે. ભારતભરમાં આ આખા એક જાતની એક ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે જેનું નેટવર્ક ઓલ ઓવર ઇન્ડિયામાં ફેલાયેલું છે. તો એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોથી લઈ અને કાર્યકરોથી લઈ અને એક બહુ મોટી ફોજ છે અને જે રાજકીય રીતે જોવા જઈએ તો એક બહુ મોટી વોટ બેંક છે. અને આપણા રાજકારણમાં એક મોટામાં મોટો દોષ છે કે જ્યાં પણ મોટી વોટ બેંક દેખાય છે ત્યાં રાજકીય તત્વો હંમેશા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસે છે અને રાજકીય લાભ લેવા માટે આવા લોકોને આડપંપાડવાનું ચાલુ કરે છે. એટલે આ પ્રકારની એમની વોટ બેંકનો ફાયદો ઉઠાવવાનો પણ એક અહીંયા પ્રયાસ થતો હોય તેવું ચોક્કસપણે દેખાય છે. જી લલિતભાઈ, સુનિલભાઈ અને રુઝાન આપ અમારી ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો.